હમણાં મારું આલ્બમ આવ્યું હતું અચકો મચકો, એમાં મેં મારા પપ્પા માટે એક ગીત ગાયું હતું. હા ના વો કસુમલ ગીત કહે, ના વો ગીત કા સંગીત કહે, તુમ સા દરિયા વો દિલ બીરા, ના વો મિત કા મિત કહે, જગ દેખિયા પાપા જૈસા ના કોઈ, 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 ના વો બજરા ના ભૂલ કહે, ના વો ગુરજરી ભૂલ કહે, કહી પહાડી વો કંઠ બેસી જાઓ, સાહેબ નો ખૂબ ખૂબ આભાર કે એમણે અહીંયા પ્રોગ્રામ ચાલુ રાખવાની પરવાનગી આપી. ત્યારે મારા પપ્પાના મિત્રોની ચાહકોની ફરમાઈશ, જો કે શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ હોય એટલે હું ગાતી નથી, પણ મારા ભાઈઓને મારા પપ્પાના ચાહકોની ફરમાઈશ હોય. મારા પપ્પા હંમેશા કહેતા ડાયરામાં કે ડાયરો કોને કહેવાય, ડાયરામાં ડાયરાઈ વાતો થતી હોય, ડાયરામાં દુહા આવતા હોય, છંદ આવતા હોય, લોકગીતો આવતા હોય, ભજન આવતા હોય, સંતવાણી આવતી હોય, ને એ ડાયરામાં જો આપણો ઉત્તર ગુજરાતનો મણિયારો ના હોય તો એ ડાયરો ડાયરો ના કહેવાય. આ શબ્દો મારા પપ્પાના હતા. અત્યારે એવો ઉત્તર ગુજરાતનો આપણો મણિયારો છે મારા પપ્પા, એટલે કે મણિરાજ ભારોટે ગયો હતો એવો મણિયારો. I don't know.
મારો સમાજ કેવું છે, મારે છેલ્લે આ કાર્યમાં જોકે આજે કાર્ય આગળ કરી રહ્યા છે એવા પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા અને સમાજ કે મારા પપ્પાના નામની યાદગીરીમાં એક સ્ટેચ્યુ બનાવવામાં આવે, માર્ગ બનાવવામાં આવે, આ કાર્યમાં ક્યાંય પણ મારી જરૂર લાગે તો ચોક્કસથી હું સેવામાં હંમેશ માટે મારા પપ્પા માટે તો હાજર જ છું. અને આ કાર્યમાંથી જે લોકોએ મદદ કરી છે તે સર્વે ભાઈઓનો પણ ખૂબ ખૂબ આભાર. છેલ્લે ભરતભાઈ બારું શુભ્રતિદાર ભરત કાકાને વિનંતી કરું તેઓ આવે. કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો આપણી દીકરી બેન સંજયને માફ કરી દેજો. જય માતા દી. હા